गीर सोमनाथ ना नवा बंदर नजीक एक युवान नी क्रूरता पूर्वक हत्या करी देवाता चकचार मची उठी छे। घटना नी जाण परिवार ना सभ्य पोलिस सहित ग्रामजनों ने थता मोटी संख्या में ग्रामजनों घटना स्थल पर पहुंची गया हता अने रस्तो चक्काजाम करी आरोपियों ने झड़पी पाड़वा मांग उठावी रह्या छे। મહત્વનું છે કે ત્રણ મહિના પહેલા મૃતક રમેશ સોલંકીએ એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેણે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે બાદ મૃતક રમેશને વારંવાર ધમકીઓ પણ મળતી હતી, જે બાદ રામપરા વિસ્તારમાં પથ્થરના ઘા ઝીકી દઈ રસ્તા પર ઢસડીને લાશ ફેંકી દેવાતા મૃતકના ભાઈએ શંકાસ્પદ લોકોની ઓળખ પોલીસ સમક્ષ જણાવી હતી અને ન્યાયની માંગ ઉઠાવી છે। જે ફરિયાદને આધારે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પણ રામદી સર રાતના હશે ને સર, હું લઈને ગયો નહીં, દુકાને લઈને ગયો તો એક છોકરો મમે જેનો હતો એ દઈ દીધી, કીધું કે હું આને ટૂલ લઈને મારી નાખાને અહીંથી કાઢીને મોકલાઈ દો, નકર હું આને મારી નાખા, એની મારે શંકા છે। હા, એ છોકરો મારી આંબે હું એની સામે જ હતો, અમે બે ભાઈ સાથે જ હતા અને ન્યાય દુકાને માવો લેવા ગયો, એ છોકરો ન્યાય હોય તરત કીધું કે ભાઈ આનો અહીંથી બોલાને મોકલી દે, નકર હું એને ટૂલ લઈને મારી નાખીશ। હવે તમને એક જણા માટે શંકા છે, તમારી માગણી શું છે, માગણી શું છે તમારે? ન્યાય મળે ભાઈ, અમને બીજું કંઈ જોઈએ, અમને ન્યાય જોઈએ। પોલીસને જાણ થતાં જ નવા બંદરની અમારી પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે। લાશનો કબજો મેળવી એનું પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલમાં મોકલી આપેલ છે અને તેની સગાની ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે।